तो जुओ, परिमाण अने पारिमाणिक सूत्र जे 11मा अने 12मा माटे खूब ज अगत्यनो पॉइंट छे, जीनीट माटे पण अगत्यनो पॉइंट छे, आपणी परीक्षा माटे पण, अने 12मा सुधी दरेक चेप्टरमां आवती नवी राशि माटे पारिमाणिक सूत्रनी जरूर पड़शे। बराबर, એટલે ખાસ આ પોઈન્ટને ધ્યાનથી સમજજો। જુઓ, આપણે એકમ પદ્ધતિની વાત કરતા હતા કે એકમ પદ્ધતિમાં આપણે એસઆઈ પદ્ધતિની 7 મૂળભૂત રાશિઓ છે એના એકમો નક્કી કરેલા, જેની અંદર દળ છે તેનો એસઆઈ એકમ આપણે રાખેલો કિલોગ્રામ, લંબાઈ છે તો એનો એસઆઈ પદ્ધતિમાં એકમ છે મીટર, સમય છે તેનો એસઆઈ પદ્ધતિમાં એકમ છે સેકન્ડ, જેને આપણે સ્મોલ એસ વડે દર્શાવીએ, પછી વિદ્યુત પ્રવાહ જેના એકમ તરીકે કેપિટલ એ, થર્મોડાયનેમિક તાપમાન જેના એકમ તરીકે આપણે રાખેલું કેપિટલ કે, બરાબર, જેને આપણે લંદ્રશ વિથ જદ્ર તરીકે રાખીએ છીએ, જ્યોતિ તીવ્રતા જેનો એકમ સીડી, અને દ્રવ્યનો જથ્થો જેનો એકમ મોલ, એમઓ। તો આ જે 7 એકમો છે એ મૂળભૂત એકમો છે, આ 7 રાશિઓ છે એ મૂળભૂત રાશિઓ છે। હવે કીધું કે આમના એકમો નક્કી કરવાથી બાકીની બધી જ ભૌતિક રાશિઓના એકમો મેળવી શકાય। તો જે આ 7 રાશિઓ કે જેના એકમો નક્કી કરેલા છે તેને મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય, અને તેના એકમોને મૂળભૂત એકમો કહે છે। આના ઉપરથી વિશ્વની કોઈ પણ ભૌતિક રાશિ છે એનો એકમ મેળવી શકીએ, જેને આપણે સાધિત ભૌતિક રાશિ કહીએ, અને તેના એકમને સાધિત એકમ કહે છે। તો પરિમાણ અને પારિમાણિક સૂત્ર એ પણ એક આવી જ પદ્ધતિ છે કે જેની અંદર આ 7 રાશિઓ છે એમના એકમ આપણે નક્કી કરી લઈએ, તો બાકીની બધી જ રાશિઓ આ એકમના સ્વરૂપમાં દર્શાવી શકાય। તો આપણે ખાલી આ 7 રાશિના એકમ યાદ રાખવાના છે। જુઓ, દળ જેને અંગ્રેજીમાં માસ કહેવાય, તો એના ઉપરથી આનો એકમ કેપિટલ એમ। જુઓ, એસઆઈ પદ્ધતિમાં કિલોગ્રામ, પણ અહીંયા પરિમાણ અને પારિમાણિક સૂત્રમાં કેપિટલ એમ યાદ રહેશે। દળના એકમ તરીકે શું લેવાનું? કેપિટલ એમ। લંબાઈને અંગ્રેજીમાં લેન્થ કહેવાય, તો એના એકમ તરીકે કેપિટલ એલ। સમય છે એનો એસઆઈ એકમ સેકન્ડ છે, પરંતુ એને અંગ્રેજીમાં ટાઈમ કહેવાય, તો એના ઉપરથી એનો એકમ કેપિટલ ટી। વિદ્યુત પ્રવાહમાં એ જ રહેશે, કેપિટલ એ, આ કેપિટલ કે, આ પણ સીડી એમએમ રહેશે, અને મૂળ પણ એમ રહેશે। હવે આને જ્યારે પરિમાણ અને પારિમાણિક સૂત્રમાં લખવાના હોય ત્યારે સ્ક્વેર બ્રેકેટમાં લખાય, જેને આપણે સ્ક્વેર બ્રેકેટ અથવા તો ચોરસ કૌંસ તરીકે ઓળખીએ છીએ। તો આ બધાને સ્ક્વેર બ્રેકેટમાં લખવામાં આવે છે, બરાબર। તો આ 7 છે જેમાંથી આપણે આ 5 સુધીની જરૂર છે, કારણ કે તમે 11મું લો કે 12મું, આ બેની આપણે કોઈ જગ્યાએ જરૂર નથી પડવાની। તો જ્યારે કોઈ ભૌતિક રાશિને આપણે એમ એલ ટી એ અને કે ના સ્વરૂપમાં દર્શાવશું ત્યારે તૈયાર થતા સૂત્રને પારિમાણિક સૂત્ર કહે છે,
तो जो सिंपल डेफिनेशन कोई भौतिक राशि ने मूलभूत भौतिक राशियों एटले के एम एल टी ए अने के ना स्वरूप में लखवामा आवे त्यारे तैयार थता सूत्र ने पारिमाणिक सूत्र कहे छे। बहु सिंपल डेफिनेशन, कोई पण भौतिक राशि, विश्वनी कोई पण भौतिक राशि ने अपने मूलभूत भौतिक राशि ना स्वरूप में दर्शाई शकीए। अहीं मूलभूत भौतिक राशि ने अपने एम एल टी ए અને કેના સ્વરૂપમાં દર્શાવીએ છીએ, તો એના સ્વરૂપમાં જ્યારે લખીશું ત્યારે તૈયાર થતું જે સૂત્ર છે એને કહેવાય પારિમાણિક સૂત્ર, જેને તમે યાદ રાખી શકો એમ એલ ટી એ કે એમ એલ એમ એલ ટાક એમ એલ ટાક બરાબર ને એમ એલ ટી એ કે એમ એલ ટી એ કે બસ આ પાંચ અક્ષર યાદ રાખો એટલે બધી જ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો આવડે। તો આપણે ખાલી આ પાંચ જ યાદ રાખવાના છે। આના સ્વરૂપમાં જ્યારે કોઈ પણ ભૌતિક રાશિનું સૂત્ર લખીશું તો એ તૈયાર થતા સૂત્રને શું કહેવાય? પારિમાણિક સૂત્ર। અને એમની જે ઘાતાંક છે એ ઘાતાંકને પરિમાણ કહે છે। તો જુઓ સિમ્પલી આપણને એટલી ખબર પડી ગઈ કે દળ હોય તેને કેપિટલ એમ વડે દર્શાવાય, લંબાઈ હોય તેને કેપિટલ એલ વડે દર્શાવાય, સમય હોય તેને કેપિટલ ટી વડે દર્શાવાય, અગિયારમાં ત્રણ રાશિની જરૂર પડે, વિદ્યુત પ્રવાહ જેને કેપિટલ એ અને થર્મોડાયનેમિક્સ તાપમાન તેને કેપિટલ કે વડે દર્શાવાય। આ પાંચ યાદ હોય એટલે દરેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો આવડે, બરાબર। તો આજે આપણે જુદી જુદી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો મેળવવા છે। ખાસ યાદ રાખજો દરેક જગ્યાએ પારિમાણિક સૂત્રની જરૂર પડશે। તો પારિમાણિક સૂત્ર માટે દરેકને યાદ રહી ગયો, દળ હોય તેને એમ વડે, લંબાઈ હોય તો એલ વડે, સમય હોય તો ટી વડે, વિદ્યુત પ્રવાહ હોય તો કેપિટલ એ અને થર્મોડાયનેમિક તાપમાન હોય તો કેપિટલ કે। બસ આ પાંચ વસ્તુ યાદ રાખો એટલે દરેકના પારિમાણિક સૂત્રો આવડે। હવે એને દર્શાવાય શેની અંદર? તો કે સ્ક્વેર બ્રેકેટ, બરાબર ને। અને જ્યારે કોઈ ભૌતિક રાશિને એમ એલ ટીના યોગ્ય ઘાતાંક વડે લખવામાં આવે ત્યારે તૈયાર થતા સૂત્રને પારિમાણિક સૂત્ર કહે છે। તો ચલો હવે આપણે અમુક પારિમાણિક સૂત્રો મેળવીએ। આ લખાઈ ગયું દરેકને? સ્ક્રીનશોટ જોઈ લેજો। તો જુઓ પારિમાણિક સૂત્ર એ ગોખવાની વસ્તુ નથી, બહુ સિમ્પલ છે। આપણે પહેલા ભૌતિક રાશિ લઈએ, દરેક રાશિના પારિમાણિક સૂત્રો તમને આજે જ આવડી જશે, એનો અન્ય રાશિ સાથેનો સંબંધ લઈએ, પછી વધારામાં એસઆઈ એકમ લઈએ અને પારિમાણિક સૂત્ર। દેખાય છે ને આટલે સુધી? ઓકે, ભૌતિક રાશિ, ત્યાર પછી એનો સંબંધ, એસઆઈ એકમ અને
पारिमाणिक सूत्र। चलो એટલે નહીં દેખાતો તો થોડું નીચે લખી દો। ભૌતિક રાશિ અન્ય રાશિ સાથે સંબંધ એમનો SI એકમ અને છેલ્લે પારિમાણિક સૂત્ર બરાબર। चलो तो पहला तो मूलभूत त्रण राशि की बात करिए। दल जेनी संज्ञा छे स्मॉल एम पोते मूलभूत राशि छे एटले बीजाने एनी साथे संबंध होय पण एनो SI एकम लखीए तो आपणे जाणीए किलोग्राम। हवे पारिमाणिक सूत्र हमणां ज आपणे शीख्या दल माटे कैपिटल एम तो जुओ कैपिटल एम केटली वखत एक वखत छे दल तो एक ज वखत आवशे। लंबाई नथी तो जीरो, समय नथी तो जीरो, कोई वस्तु नथी एनो मतलब जीरो। दाखला तरीके मारी पासे रुपया नथी अथवा मारी पासे जीरो रुपया छे, बन्नेनो मतलब एक ज थयो ने, तो अहीं एज वस्तु कही छे। तो जो आ पारिमाणिक सूत्र छे एटले ने स्क्वायर ब्रेकेट में लखाय तो आ थई गयुं दल नुं पारिमाणिक सूत्र। फरीथी भाई दल नुं पारिमाणिक सूत्र शुं थशे एम वन एल जीरो टी जीरो बराबर। दल नुं पारिमाणिक सूत्र एम वन एल जीरो टी जीरो। અહીંયા ઘાત છે એને એના પરિમાણ કહેવાય તો એમનું પરિમાણ કેટલું બરાબર એક, એલનું પરિમાણ જીરો, ટીનું પરિમાણ જીરો। ચલો દળ પછી આપણે લઈએ લંબાઈ। લંબાઈ બોલો, અંતર બોલો, ત્રિજ્યા, વ્યાસ, પહોળાઈ, ઊંચાઈ આ બધું જ અંતરમાં આવી જાય છે, જેને એક જ વસ્તુ કહેવાય લંબાઈ। તો આ પણ મૂળભૂત રાશિ છે, બધાને એની સાથે સંબંધ હોય પણ એને કોઈ સાથે સંબંધ નહીં। ચલો SI પદ્ધતિમાં એકમ મીટર જે આપણને આવડે છે। પારિમાણિક સૂત્ર તો કે જુઓ લંબાઈ હોય તો કેપિટલ L એનો મતલબ દળ નથી તો એમ જીરો, એલ વન ટી જીરો, સમય પણ નથી ને એટલે ટી જીરો। તો લંબાઈનું પારિમાણિક સૂત્ર શું થશે એમ જીરો એલ વન ટી જીરો। ઘણી વખત ત્રિજ્યા આપે તો પૂછે બધા એક સાથેનું પારિમાણિક સૂત્ર તો કે જે લંબાઈનું છે એ જ એમ વન એલ સોરી એમ જીરો એલ વન ટી જીરો બરાબર। ઓકે લંબાઈ પછી આપણે ત્રીજી રાશિ લઈએ સમય, જેને સ્મોલ ટી વડે દર્શાવાય એ પણ મૂળ રાશિ છે, જેનો એકમ સેકન્ડ એટલે કે સ્મોલ એસ। પારિમાણિક સૂત્રની વાત કરીએ તો દળ નથી એટલે એમ જીરો, લંબાઈનું પરિમાણ પણ નથી એટલે એમ જીરો, અને સમય છે એટલે ટી વન બરાબર। આ ત્રણ આવડતા હોય એટલે તમને ઘણી બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર આવડે, અને આ ત્રણ તો આપણને આવડે જ છે ભાઈ। દળ હોય તો એમ, લંબાઈ હોય તો એલ, અને સમય હોય તો ટી। ખાસ ધ્યાન રાખજો કેપિટલ કેપિટલ એમ, કેપિટલ એલ અને કેપિટલ ટી। હવે આપણે જે સાધિત ભૌતિક રાશિઓ છે એના પારિમાણિક સૂત્ર મેળવીએ। દાખલા તરીકે પહેલું ક્ષેત્રફળ જેને કહેવાય કેપિટલ એ અથવા સ્મોલ એ, હા એમનો આ ત્રણેયમાંથી કોઈ સાથે સંબંધ કરો તો કે હા ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ। ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈનો એકમ મીટર, પહોળાઈનો પણ મીટર, એટલે SI પદ્ધતિમાં એકમ કયો બને? મીટર સ્ક્વેર। પારિમાણિક સૂત્ર તો કે લંબાઈ માટે L, પહોળાઈ માટે પણ L, એલની કેટલી ઘાત થશે બે, અને L2 બોલાય, L2 ના બોલતા।
दर नथी तो एम जीरो, समय पर नथी तो टी जीरो। तो बोलो क्षेत्रफल परिमाणिक क्षेत्र शू थे एम जीरो एल टू टी जीरो। बोलो आवड़ी जाए कि नहीं। क्षेत्रफल एटले लंबाई गुणिया पहोळाई, लंबाई नो एकम एल, पहोळाई नो पण एल, एल इंटू एल एटले एल टू। तेथी परिमाणिक सूत्र थाय एम जीरो एल टू टी जीरो। चलो एवं ने एवं आपणे लईए घनफळ अथवा कद, जेने वी वॉल्यूम छे एटले वी वडे दर्शावाय, जेनो संबंध याद होवो जोईए। घनफळ एटले लंबाई गुणिया पहोळाई गुणिया ऊंचाई। जो एसआई पद्धतिना एकमनी वात करीए तो मीटर गुणिया मीटर गुणिया मीटर एटले मीटर क्यूब थाय। तेथी एनो पारिमाणिक सूत्र लंबाईनो एल, पहोळाईनो एल, ऊंचाईनो एल, एल क्यूब थशे। मैं कीधु ए प्रमाण शू बोलाय एल थ्री। जो अहीं दर छे तो के नहीं तो एम जीरो, समय छे तो के नहीं तो टी जीरो। तो आनु पारिमाणिक सूत्र शू थशे एम जीरो एल थ्री टी जीरो, बराबर। चलो हजी आपणे आगळ राशिओ जोता जईए। तो घनफळ पछी लईए वेग। वेग बोलो के झड़प बोलो एक ज छे, जेनी संज्ञा स्मॉल वी। वेगनो आ त्रण साथेनो संबंध खबर छे तो के हा धोरण आठ नौमां भणी गया अने त्रीजा चेप्टरमां फरीथी भणीशुं अंतर भाग्या समय। तो आनो एसआई पद्धतिनो एकम आवडी जाय। अंतरनो एकम मीटर, समयनो एकम सेकंड, तेथी एकम थाय मीटर पर सेकंड, बराबर ने। हवे पारिमाणिक सूत्रनी वात छे तो अंतर एटले एल, नीचे समय एटले टी, एक ज वखत छे एटले एक एक घात। हवे जो अहींया दर नथी तो एम जीरो एल वन, टी ने ऊपर लई जाओ एटले घात माइनस थई जाय। तो वेगनो पारिमाणिक सूत्र शू बनशे एम जीरो एल वन टी माइनस वन। तो आई गयू वेगनो पारिमाणिक सूत्र। ये बहुत सीम्पल छे। पारिमाणिक सूत्र माटे तमारे फक्त आ त्रण राशिओ जे छे એનો ઉપયોગ કરવાનો છે, બરાબર ને। ઓકે ચલો, ત્યાર પછી વેગનો ભાઈ પ્રવેગ। ચલો પ્રવેગની વાત કરીએ તો એને એસેલરેશન એટલે એ વડે દર્શાવાય, બરાબર વેગ ભાગ્યા સમય। જુઓ તમે ધોરણ આઠ નવમાં ભણી ગયા છો, આપણે ફરીથી ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં ભણીશું વેગ અને પ્રવેગ વિશે। એકમની વાત કરીએ તો આપણે જાણીએ વેગનો એકમ મીટર પર સેકન્ડ, હમણાં જ જોયો કારણ કે અંતર ભાગ્યા સમય। નીચે પાછું સમય આવ્યું તો સમય ગુણ્યા સમય એ સમય સ્ક્વેર થાય, તો આનો એસઆઈ પદ્ધતિનો એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર, સમજા પડી। પારિમાણિક સૂત્રની વાત કરીએ તો જુઓ વેગ એટલે અંતર ભાગ્યા સમય, નીચે એક સમય છે જ। પારિમાણિક સૂત્રમાં અંતર એટલે કે લંબાઈ હોય તો એની જગ્યાએ શું લખાય એલ, કેટલી વખત છે એક વખત તો એલ વન। નીચે જુઓ સમય ગુણ્યા સમય એટલે ટી ઇન્ટુ ટી, બે વખત છે તો ટી ટુ। ચલો તો ઉપર લઈ જઈએ તો જુઓ દર નથી એટલે એમ જીરો, એલ એક વખત એટલે એલ વન, ટી ટુ ઉપર જાય તો માઇનસ થઈ જાય। તો પારિમાણિક સૂત્ર શું બને એમ જીરો એલ વન
टी माइनस टू तो स्क्वायर ब्रेकेट में लिखी देवाय एम जीरो एल वन टी माइनस टू। जो प्रवेग में बधा ज प्रकारना प्रवेग आवे तमने परीक्षा में एवं पूछे गुरुत्व प्रवेग नु पारिमाणिक सूत्र लखो तो ये पण आ थशे एम जीरो एल वन टी माइनस टू। जड़त्वीय प्रवेग पूछे तो पण आज दरेक प्रकारना प्रवेग माटे एक ज पारिमाणिक सूत्र एम जीरो एल वन टी माइनस टू। आवड़ी जाए जुओ त्रण ज वस्तु में फेरवी देवानुं दळ लंबाई अने समय। आपणे तापमान अने विद्युत प्रवाह आधारित पारिमाणिक सूत्रोने एक जुदा भाग में वेचीशुं। अत्यारे खाली आ त्रणनी ज वात करीए दळ लंबाई अने समय। आ त्रणना पारिमाणिक सूत्र आवड़े એટલે બધી જ ભૌતિક રાશિના પરિમાણિક સૂત્ર આવે। ખાલી સંબંધ ખબર હોવી જોઈએ। જો આપણે સંબંધ જાણતા હોઈએ તો આપણને દરેક પરિમાણિક સૂત્ર આવડી જાય, બરાબર ને। જુઓ આ દળ છે તો એના માટે એમ, લંબાઈ માટે એલ, સમય માટે ટી, આ ત્રણ જાણીએ તો આ બધા એના ઉપરથી જ આવે છે। चलो पछी आपणे लईए वेगमान जेने पी वडे दर्शावाय। तो वेगमान एटले तमे भणेला पण छो अने फरीथी भणशो चेप्टर नंबर 5 मां के कणना दळ अने वेगना गुणाकारने कणनुं वेगमान कहे छे, बराबर। तो अहींया दळ जे छे एना एकम तरीके आपणे जाणीए किलोग्राम, वेग एटले अंतर भाग्या समय, तेनो एकम थाय मीटर पर सेकंड। तो एकम थशे किलोग्राम इंटू मीटर पर सेकंड, बराबर ने। पारिमाणिक सूत्रनी वात करीए तो दळ एटले एम वन, वेग એટલે હમણાં જોયું આપણે અંતર ભાગ્યા સમય, અંતરનો L1 નીચે સમયનો T1। ચલો T1 ઉપર જાય તો માઈનસ થઈ જાય તો M1 L1 T-1। તો વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થશે M1 L1 T-1। 111 નો ચાંદલો, બરાબર ને। તો વેગમાનનું પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ વન દરેક જોડે લખતા જજો। આની ખાસ પ્રેક્ટિસની આપણે જરૂર છે। ઓકે ચલો વેગમાન પછી ખૂબ જ અગત્યની રાશિ બળ એફની વાત કરીએ। જુઓ એફ એ પણ આપણે પાંચમા ચેપ્ટરમાં ભણીશું, વેગમાન અને બળ આ બંને રાશિ ત્યાં ભણીશું। દળ ગુણ્યા પ્રવેગ, દળ ગુણ્યા વેગ એટલે વેગમાન, અને દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ। જુઓ એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, આ સૂત્રથી તમે પરિચિત હશો। ફાધર બરાબર મધર એટલે કે મા, જે આપણે સાબિત પણ કરીશું ચેપ્ટર 5 ની અંદર, અને તમે જાણો પણ છો। તો આનો એકમ લઈએ તો દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો હમણાં જોયો મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો આનો એકમ થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેને બીજું સર આઇઝેક ન્યૂટનની યાદમાં ન્યૂટન તરીકે દર્શાવાય, એટલે એનો એસઆઈ પદ્ધતિનો એકમ થશે ન્યૂટન, બરાબર। ચલો પારિમાણિક સૂત્ર તો જુઓ, દળ વિશે તમે જાણો છો, દળનું પારિમાણિક સૂત્ર તો કે એમ વન, પ્રવેગ એટલે વેગ ભાગ્યા